બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના માનપુરિયા સહકારી દૂધ મંડળીના નિયમ મુજબ સ્થાનિક નફો સંગ નફો ન મળતા ગ્રામ્ય લોકોએ ભેગા મળી ડેરીને તાળાબંધી કરી જોકે સંઘ દ્વારા અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી તાળા નહીં ખોલાશે બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના માનપુરિયા ગામે સહકારી દૂધ મંડળીના મંત્રી દ્વારા નિયમ મુજબ ચલાવવામાં આવતી નથી અને મંત્રી દ્વારા ગ્રાહકો જોડે મનમાની કરતા હોવાથી ગ્રામજનોના જણાવ્યા મુજબ દૂધનો ભાવ પણ પૂરતો મળતો નથી અને સંત નફો અને સ્થાનિક નફો આજ દિન સુધી આપેલ નથી છેલ્લા અઢાર વર્ષથી મનપુરિયા દૂધ મંડળીના એક જ મંત્રી છે મંત્રીને બદલવાની માંગ ગ્રામજનોમાં ઉગ્ર માંગ બની છે અને ઉચ્ચ કક્ષાએ અનેક રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી ગ્રામજનો દ્વારા આખું ગામ ભેડું મળી મિટિંગ કરી મંત્રીને બોલાવી મંત્રીને પૂછતા મંત્રી દ્વારા ગ્રાહકો તેમજ ગ્રામજનોને ઉડાઉ જવાબ આપતા કહ્યું કે મંડળી મારી છે અને મારી જ રહેશે તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ જે કરવું હોય તે કરી લો એવા વર્તનથી અકળાઈ ઉઠેલા ગ્રામજનો દ્વારા આજે દૂધ મંડળી આગળ ઘસી જઈને મંડળીને તાળા માર્યા હતા છેલ્લા કેટલાય સમયથી મંત્રીના મનમાનીથી કેટલાક ગ્રાહકો અન્ય મંડળીમાં દૂધ ભરાવતા હતા જો કે માનપુરિયા મંડળીના મંત્રી દ્વારા અન્ય દૂધ મંડળીના મંત્રીને માનપુરિયાના દૂધ ગ્રાહકોને દૂધ તમારી મંડળીમાં લેવું નહીં જેથી ગ્રાહકો રોષે ભરાયા હતા મંત્રીની મનમાનીથી ગ્રાહકો અન્ય જગ્યાએ દૂધ ભરાવવા મજબૂર બન્યા હતા જ્યારે ગ્રાહકો દ્વારા બીજી મંડળીમાં ભરાવવા જતા મંત્રી દ્વારા બીજી મંડળીઓમાં જઈને અને કહેલું કે મારા ગામનું દૂધ તમારે લેવું નહીં એમ કહેતા દૂધ ગ્રાહકો મુશ્કેલીમાં મુકાયા હતા ત્યારે ગ્રામજનો દ્વારા માનપુરિયાની સહકારી દૂધ મંડળીને તાળાબંધી કરી હતી અને ગ્રામજનોએ જણાવ્યું હતું કે જ્યાં સુધી ડેરી સંઘ દ્વારા અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે ગ્રામજનો દ્વારા ડેરીના તાળા નહીં ખોલશું અમને અઢાર વર્ષથી આજ દિન સુધી અમને વધારો કે અન્ય લાભ નથી મળ્યો ડેરીના મંત્રીના મનમાનીનો ભોગ અમારે ગ્રાહકે થવું પડે છે અમારા દૂધના ફેટ પણ મળતા નથી અમારી માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી અમે મંડળી તાળું ખોલશું નહીં અમાર કહેવાનું એટલું જ છે કે ભાઈ હું પણ દૂધ મંડળીનો એક ગ્રાહક તરીકે દૂધ ભરાવું છું અને છેલ્લા બાર મહિનાથી ભરાવતો નથી કેમ કે જે આપણા મંત્રીને ઘણી વખત અમે રિક્વેસ્ટ કરી ઓર ડેરીમાં પણ રિક્વેસ્ટ કરી છતાં પણ અમારી કોઈ રાત ફરિયાદ સાંભળી નથી એટલા માટે અમે ગ્રાહકોની ખૂબ ફરિયાદ છે કે ભાઈ અમને ટાઈમસર પગાર નથી મળતો ટાઈમસર અમને જે જે નફો જે જે મળે છે એ પણ મળતો નથી એના હિસાબથી અમને ખૂબ પરેશાની છે અને એનો પગાર રેગ્યુલર છે છે જ નથી અને એનો હિસાબ પણ રેગ્યુલર નથી એટલે ગામલોકો અને ગ્રાહકો બધાની ફરિયાદ છે કે ભાઈ આ મંત્રી જો કોઈ કરીને હિસાબ સુધારે કોઈ કરીને આપણે આપણે આ જો હિસાબમાં કોઈ લોચા ન પાડે એના માટે અમે બધા અને લોચા પાડ્યા છે આટલા આજ સુધી એને ગ્રાહકોને છેતર્યા છે ગ્રાહકોને જે બી કે આજ નથી કાલ નથી આવું કરી અને પગાર પણ લંબાઈ જાય છે તો ગ્રાહકો ખૂબ પરેશાન છે એના લીધે ડેરીના જે ગ્રાહકોને આવતા મળ્યા છે કે આવતા જે આ જે ગ્રાહકોને જે હક મળે છે એ પણ આજ સુધી મળ્યા નથી એ ગ્રાહકોની ફરિયાદ છે એવું છે તમે કેમ બાર મહિના બાર દૂધ બરાબર બાર મહિના તો જે આપણે જે આજ ડખો હતો ડેરીનો જે આજનો આજનો ડખો છે એ બાર મહિના પહેલાં ડખો હતો તો કોઈ મંત્રીએ કોઈ કોન ઉપર ધ્યાન ઉપર અને ડેરીમાં પણ અમે રિક્વેસ્ટ કરી ડેરીના અધિકારીઓ સાથે પણ અમે લેખિતમાં અને મૌખિક પણ રિક્વેસ્ટ કરી છે તો અમારે કોઈ સુધી આજે કોઈ ગ્રાહકોની રાડ ફરિયાદ સોંપી નથી એટલા માટે આ આજનો ડખો પાસો એ કરવો પડ્યો છે તમારું લાલાભાઈ ડામોર માનપુરિયા દૂધ માનપુરિયાની છેલ્લા બે હજાર છથી આજ દિન સુધી અમારી એક જ દૂધ મંડળીની તકલીફ છે કે અમારા જે ગ્રાહકો દૂધ ગ્રાહકો અમે ગ્રાહકો સભાસદોને અમને જે મંડળીની અંદર મંડળીના નિયમ મુજબને અમને જે નફો મળવો જોઈએ જે દૂધ દૂધની અંદર જેમને જે વળતર મળવું જોઈએ એ વળતર આજ દિન સુધી અમને મળ્યું નથી છેલ્લા છ વર્ષથી અમને બે જે સ્થાનિક નફો અને સંઘનો નફો જે મંડળી તરફથી મળવામાં આવતો હોય એ આજ દિન સુધી આપવામાં આવેલો નથી બીજ બીજા બીજા નંબરમાં જે મંત્રીનું આજ દિવસ સુધી છેલ્લા બે હજાર છથી આજ દિવસ સુધી માનસી વર્તનના લીધે અમને જે ગ્રાહકોના જે ગેરબંધરણીય વ્યવહાર થઈ રહ્યો છે એની રજૂઆત અમે વારંવાર બનાસ ડેરી સંઘમાં રજૂઆત કરવા છતાં લેખિત મૌખિક તો આજ દિન સુધી ખુલાસો આવેલો નથી અમને વારંવાર સુપરવાઇઝર વિસ્તાર અધિકારી જનલ અધિકારી દ્વારા કહેવામાં આવતું કે હવે અમે મંત્રીને ઠપકો આપીશું મંત્રી સુધરી જશે હવે તમે ગામ લોકો કશું કરતા નહીં તો પછી છેલ્લે અમે આજે આજે પણ અમે મંત્રીને બોલાયા તો મંત્રી સાહેબ તમે હજી બી તમે સુધરવાની અમે ગામ લોકો તક આપીએ છીએ પણ મંત્રી કહે કે આ ડેરી મારી છે એટલે મારી રહેશે ગામવાળા તમે બધા ઘોડા છો બરાબર દૂધ ગ્રાવવા ઘોડા છો હું જે દારૂ તેજ કરીશ તો એના લીધે ન સુડકી અમે આજે તાળાબંધી કરી છે તાળાબંધી કરીને અમારો મકસદ એટલો જ છે મંડળી પાસે સંઘ પાસે બનાસ ડેરી પાસે કે અમારા જે માનપુરિયા મંડળીનું જે ગરીબ દૂધ ગ્રાહકોનું દૂધ ભરાયેલું છે એના જે નાણાં છે જે પદમાં થયેલા છે જે મંત્રીએ પોતાના ખર્ચમાં વાપરેલા છે એ ખર્ચમાં વાપરેલા એ પરત અમારા ગ્રાહકોને પરત નાણાં આપવામાં આવે દૂધ દૂધના પૈસા અને જે ઊંચા પદ કરેલી છે તાત્કાલિક એનો નિર્ણય લઈ અને એની પદ વસૂલ કરવામાં આવે અને અમારો જ્યાં સુધી બે ઘરબંધી વ્યવહાર ચાલુ રહેશે ત્યાં સુધી અમારે તાળાબંધી ચાલુ રહેશે બસ અમારે એના અનુસંધાને અમે આજે તાળાબંધી કરી છે મારું નામ રાજેશભાઈ રામાભાઈ સાહેબ અમારી ડેરી અઢાર વર્ષથી ચાલે છે અઢાર વર્ષની અંદર આ જ દાડા સુધી અમારો કોઈ મંડળીનો ભાવ ફેર આવે છે ને હજુ આજ જ સુધી મંત્રી અમને ભાવ ફેર સુપેલો નથી અમને ભાવ ફેર ન મળવાને કારણે અમને મોટું નુકસાન પહોંચે છે અમે મોટા દૂધ ગ્રાહક છીએ અમારે પશુપાલનવાળા છીએ અમે રબાર છીએ અમે પશુપાલન ઉપર તો વ્યવહાર ચલાવીએ છીએ

કેટલી વાર જાય જઈને અરૂભરૂ લેખિકમાં કરી અને મૌખિકમાં પણ કરી કોઈ અમારી આજ દાડા સુધી કોઈ સુનવાઈ થઈ નથી આજે અમે બાધુ ગામ ભેગું થઈને અમે તાળાબંધી કરી છે અમારો વ્યવહાર ન મળે એના પહેલાં આ ડેરી ખોલવી જોઈએ નહીં અમારો વ્યવહાર ગેર થવો જોઈએ રબારી રોમાભાઈ હરજીભાઈ ખટાણા માનપુરિયા સતીશ રાણા દિવ્યાંગ ન્યૂઝ અમીરગઢ